હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગણિત તમને અગાઉના પીરિયડમાં ગણિત પ્રકરણ ચાર સ્વાપોથીમાં હોમવર્ક આપ્યું હતું દાખલો છ થી નવ ચાલો પેલા જોઈ લેશું સ્વાપોથીનો દાખલો છ એટલે કે પ્રશ્ન છ થી આપણે આગળ જોઈશું ચાલો પ્રશ્ન નંબર છ નીચે આપેલા સમીકરણની બાજુમાં આપેલ ચલની કિંમત તે સમીકરણમાં મૂકીને ચકાસો કે સમીકરણની ક્ષમતા જળવાય છે કે નહીં ક્ષમતા એટલે બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી છે કે નહીં એટલે બરાબરની બે બાજુ સરખી આપણે જોવાની એટલે એ ક્ષમતા કહેવાશે ચાલો પહેલું એક્સ વત્તા પાંચ બરાબર પંદર અહીંયા એક્સની કિંમત કેટલી મૂકવાની દસ ચાલો એક્સની જગ્યા પર દસ મૂકશું એટલે દસ વત્તા પાંચ બરાબર પંદર માટે પંદર બરાબર પંદર એટલે લખશું સમતા જળવાય છે કિંમત હવે એટલે માટે લખશું ક્ષમતા જળવાય છે ચાલો ત્રીજું એક્સ ઓછા એક બરાબર પાંચ ની કિંમત લેવાની છે ચાર એટલે x ની જગ્યા પર ચાર ઓછા એક બરાબર પાંચ 4 માંથી એક જાય તો ત્રણ માટે ત્રણ બરાબર પાંચ એ બની શકે નહીં એટલે શું લખશું ક્ષમતા જળવાતી નથી ચાલો ચોથું બે એક્સ ઓછા એક બરાબર નવ બરાબર હવે કિંમત લેવાની છે પાંચ ચાલો બે ની કિંમત પાંચ ઓછા એક બરાબર નવ હવે પાંચ દુ દસ ઓછા એક બરાબર નવ માટે નવ બરાબર નવ એટલે સમતા જળવાય છે ચાલો પાંચમું ત્રણ એક્સ વત્તા એક બરાબર તેર એક્સની કિંમત લેવાની છે ચાર માટે ત્રણ કિંમત ચાર એટલે બરાબર તેર બાર ને એક તેર માટે તેર બરાબર તેર ક્ષમતા જળવાય છે ચાલો છઠ્ઠું પાંચ એક્સ ઓછા બે બરાબર તેર એક્સ ની કિંમત ઓછા ત્રણ ચાલો માટે પાંચ એક્સની કિંમત બરાબર નથી તેર એટલે ક્ષમતા જળવાતી નથી ચાલો દાખલો એટલે કે પ્રશ્ન નંબર સાત નીચે આપેલ સાંકેતિક સ્વરૂપોમાં જે સમીકરણ હોય તેની સામે ખરાની અને ના હોય તો તેની સામે ખોટાની નિશાની કરો સમીકરણ માટે બરાબરનું નિશાન આપણને જોઈશે જ તો ક્ષમતા આપણને બતાવે છે એટલે બરાબરની બે બાજુ પદ હોવા જોઈએ ચાલો નંબર એક જુઓ તમે એક્સ વત્તા બે નાના છે આઠ કરતા અહીંયા બરાબરનું નિશાન દેખાતું નથી એટલે ચોકડી ચાલો નંબર બે બે ઓછા એક મોટા છે પાંચ કરતા બરાબરનું નિશાન નથી માટે ચોકડી ચાલો ત્રણ એ ઓછા બે બરાબર સાત જુઓ બરાબરનું નિશાન એટલે સમીકરણ કહેવાય એટલે સાચું ચાર એન સમીકરણ થશે એટલે ખરાની નિશાની છ વાય ઓછા બે બરાબર નથી આઠ એટલે બરાબરનું નિશાન નથી એટલે આપણે ચોકડી ત્રેવીસ ઓછા બે જેડ બરાબર ઓગણીસ એટલે બરાબરનું નિશાન છે એટલે સમીકરણ કહેવાય એટલે ખરાની નિશાની ચાલો પ્રશ્ન નંબર સમીકરણો પૈકી કયા આપણે ચકાસવાનું છે ચાલો પહેલો પાંચ એક્સ ઓછા સાત બરાબર આઠ ચાલો પાંચ એક્સ હવે ઓછા સાત બરાબરની બીજી બાજુ જાય એટલે વત્તા સાત માટે પાંચ એક્સ બરાબર આઠ વત્તા સાત એટલે પંદર હવે અહીંયા પાંચ ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં છેદમાં ચાલો માટે એક્સ બરાબર ચાલો એટલે એક આ બાજુ જશે એટલે ઓછા માટે ત્રણ એક્સ બરાબર માંથી એક જશે એટલે અઢાર માટે ત્રણ અહીંયા ગુણાકારમાં છે એટલે ભાગશું બંને બાજુ ભાગશું માટે એક્સ બરાબર છ અહીં ઉકેલ છ ત્રણ આવતો નથી આપણે ઉકેલ છે છે એ જ તપાસવાના એટલે અહીં લખશું હા અહીં લખશું ના ચાલ છેદમાં ત્રણ ઓછા આ બાજુ જતા વધતા થશે એટલે પાંચ વત્તા એક માટે એક્સ ના ત્રણ હવે આપણને છેદનો ત્રણ એટલે ભાગાકાર સ્વરૂપનો ત્રણ છે એટલે એને ગુણી લેશું

ઓછા બે એટલે છેદમાં ઓછા બે જ ભાગશું ત્યારે બીજી બાજુ પણ ઓછા બે ભાગશું ચાલો પાંચમું એટલે અહીં આવશે હા અગિયાર ઓછા ચાર એક્સ બરાબર ઓછા એક ચાલો ઓછા ચાર એક્સ બરાબર ઓછા એક હતા અહીંયા જ અગિયાર આમથી આ બાજુ આવશે જમણી બાજુ એટલે ઓછા થઈ જશે

અહીં જવાબ આવશે ના કારણ કે આપણને ત્રણ કીધું છે ત્યાર પછી પ્રશ્ન સમીકરણ નો બે એક્સ બરાબર ઓછા સાત ઓછા તેર માટે બે એક્સ બરાબર ઓછા વીસ માટે હવે અહીંયા પણ તમે બે ઉડાડી શકો અથવા તો છેદમાં જઈ શકે એટલે એક્સ બરાબર ઓછા દસ ચાલો અહીંયા પણ આપણે એવી જ રીતે કરશું દાખલો બીજો ત્રણે ઓછા પાંચ બરાબર સોળ ચાલો ત્રણે સોળ આ બાજુ બે બાજુ ભાગતા એ બરાબર સાત એવી જ રીતે આપણે શું કરવાનું છે દાખલો ત્રીજો કોઈ જ ફેરફાર નથી ચાલો ઓછા બે બરાબર સાત છે ત્રણ વત્તા આ બાજુ જતા ઓછા

एक बराबर तर चलो पांच मेदमा तर बराबर ओछा पांच एक्सनाद में बाजू जता एक्स में बे बराबर ओछा बे बे वे गुणता बने बाजू गुणता एक्स बराबर ओछा चार सोलमो सॉरी छठो तो सोल ओा एक्सद तरह बराबर पंदर ओछा एक्सद तरह बराबर पंदर ओछा सोल માટે ઓછા એક્સ ના છે વડે વડે બાજુ બરાબર ત્રણ એકા ત્રણ ઓછા ત્રણ બે બાજુ ઓછાનું નિશાન એટલે બે બાજુ નિશાન નીકળી જશે માટે એક્સ બરાબર ત્રણ ચાલો સ્વા નું સોલ્યુશન કરી લીધું હવે તમને બાકીના સોલ્યુશન માટે મેં લિંક મોકલી હતી તમે જોઈને દાખલા ગણી લીધા હશે બાકીનું નેક્સ્ટ પીરિયડમાં